વિના નાયરને ઓસ્ટ્રેલિયામાં પીએમ પુરસ્કાર મળ્યો ઓસ્ટ્રેલિયાની સંસદે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પાસ કર્યો ઓસ્ટ્રેલિયામાં થવાવાળા પીચ બ્લેક અભ્યાસમાં ભારત સામેલ થયો છે કોને સળંગ છઠ્ઠી વખત એટીડી બેસ્ટ એવોર્ડ્સથી સન્માનિત કરાયા

સોરી એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ બેસ્ટ એવોર્ડ છે આ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે એનટીપીસી તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ હાલમાં ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ કોણ બન્યા છે તો ફ્રેન્ડ ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ એક મહિલા બન્યા છે અને મહિલા પ્રથમ મહિલા છે જે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનશે એમનું નામ છે સોનિયાબેન ગોકાણી સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ બનશે કારણ કે ગુજરાત હાઈકોર્ટના જે જૂના ચીફ જસ્ટિસ હતા તેઓ હવે સુપ્રીમ કોર્ટમાં જતા રહ્યા છે રૈશાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ પુદ્દુમય પેન યોજનાના બીજા ચરણની શરૂઆત કરી છે તો કયા રાજ્યના મુખ્યમંત્રીએ પુદ્દુમય પેન યોજનાના બીજા ચરણની શરૂઆત કરી તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં તમિલનાડુ તમિલનાડુના મુખ્યમંત્રી એમનું નામ છે એન કે સ્ટાલિન તમિલનાડુના રાજ્યપાલ કોણ છે મિત્રો ગુરમીત સિંઘ અને કેપિટલ સોરી આર એન રવિ અને કેપિટલ છે ચેન્નાઈ હવે આ જે પુદ્દુમય પેન યોજના છે મિત્રો એ સરકારી સ્કૂલવાળી વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ માટે એક હજાર રૂપિયાની સહાય યોજના છે અને બીજા ચરણની હવે શરૂઆત થઈ ગઈ છે

માટે એક્ઝામ ટુડે નું લેટેસ્ટ એક વર્ષનું ફેબ્રુઆરી બે હજાર બે હાજર સુધીનું કરંટ અફેર્સ ટોટલ છત્રીસથી થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છે અલગ અલગ દસ હજારથી વધારે પ્રશ્નો તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન જીરો ફોર ડબલ વન નાઇન સિક્સ ઓન ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો દસ હજારથી વધારે લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ છે નેક્સ્ટ છે હાલમાં અર્બન ટ્વેન્ટી સિટી શેરપાઓની બેઠક ક્યાં શરૂ થઈ

હાલમાં યુપીઆઈ પર ક્રેડિટ કાર્ડને સપોર્ટ કરવા વાળો ભારતનો પહેલો એપ કયો બન્યો છે તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરીએ હવે એના પર ક્રેડિટ કાર્ડ પણ સપોર્ટ થશે બરાબર મોબીક્વિક નામનો ભારતનો એક એપ છે એણે યુપીઆઈ પર ક્રેડિટ કાર્ડને સપોર્ટ કરવા વાળો એપ બની ગયો છે મોબીક્વિક એની સ્થાપના વર્ષ બે હજાર નવમાં થઈ હતી એનું હેડક્વાર્ટર ગુરુગ્રામ ખાતે આવેલું છે અને સી છે મિત્રો વિપિન પ્રીત સિંઘ

તો વિક્રી સીટી મિત્રો હાલમાં મેગનાથ દેસાઈએ ધ પાવર્ટી ઓફ પોલિટિક્સ પોલિટિકલ ઇકોનોમી નામની નવી પુસ્તક લખી મનસુખ માંડવિયાએ બ્રેકિંગ અ વાયરલ સ્ટ્રોમ ઇન્ડિયાસ કોવિડ-19 વેક્સિન સ્ટોરી નામની પુસ્તકનું વિમોચન કર્યો સુબ્રા ગોપતાએ પોતાની નવી પુસ્તક ઇrfાન ખાન અ લાઈફ ઇન મૂવીઝ ની જાહેરાત કરી છે ડોક્ટર એ કે द्विवेदी દ્વારા લખિત પુસ્તક હ્યુમન એનાટોમીનું હાલમાં વિમોચન કરવામાં આવ્યું નશિયાલમાં કયો દેશ દક્ષિણ કોરિયાના એકસો આઠ બૌદ્ધ તીર્થ યાત્રીઓની મેજબાની કરશે કયો દેશ દેશરિયાના એકસો આઠ બૌદ્ધ તીર્થયાત્રીઓની મેજબાની કરશે તો મિત્રો એ ભારત ભારત કયો દેશ દેશ દક્ષિણ કોરિયાના એકસો આઠ બૌદ્ધ તીર્થયાત્રીઓની મેજબાની ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો આપણને તમારે યાદ રાખવાનો મિત્રો હાલમાં વાત કરીએ તો દૂધ ઉત્પાદનમાં ભારત નંબર વન બની ગયો છે ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મોગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ગાર્ડન કરવામાં આવ્યું ભારતે અંડર નાઇન્ટીન વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી લીધો છે શ્રીલંકાના ઋણ પુનર્ગઠન કાર્યક્રમનો સમર્થન કરવાનો પહેલો દેશ પણ ભારત બની ગયો છે નેશનલમાં કયા રાજ્યની સરકારે નવી ઔદ્યોગિક અને ઈવી નીતિને મંજૂરી આપી ઔદ્યોગિક અને ઇલેક્ટ્રોનિક વ્હીકલ નીતિ બે હજાર ત્રેવીસ

પ્રતિબંધ દીધો છે નેક્સ્ટ ચર્ચામાં રહેલી સ્વસ્થ સ્વસ્તાની વ્રતકથા બરાબર સ્વસ્થાની વર્તકથા આ ચર્ચામાં છે એ કયા દેશ સાથે સંબંધિત છે તો મિત્રો નેપાળમાં આ એક તહેવાર છે

ભારતીય મૂળની અમેરિકન નાગરિક છે વિશ્વની સૌથી પ્રતિભાશાળી હોય છે એના માટે બીજ ખાતા લોન્ચ કર્યો તો મિત્રો એ કર્યો છે હાલમાં એરટેલ પેમેન્ટ બેંક એરટેલ પેમેન્ટ બેંક એની સ્થાપના બે હાજર સોળમાં થઈ એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે હાલમાં અનુવ્રત વિશ્વાસ તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારે યાદ રાખવાનું છે આપણ હાલમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ ક્યાં હિમાચલ પ્રદેશ નિકેતનનો શિલાન્યાસ કર્યો એચપી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે મિત્રો હાલમાં સુખવિન્દરસિંહ સુખુ એમણે હિમાચલ પ્રદેશ નિકેતનનો શિલાન્યાસ કર્યો છે દિલ્હી ખાતે હિમાચલ પ્રદેશથી આવવાવાળા લોકો અને વિદ્યાર્થીઓના રોકાવા માટે આ સુવિધા ઊભી કરવામાં આવી છે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સિંહ સુખુ એનો શિલાન્યાસ કર્યો નામ છે હિમાચલ પ્રદેશ નિકેતન મિત્રો રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર કેપિટલ છે શિમલા

સૌથી વધુ ચંદ્રમા વાળો ગ્રહ કયો બન્યો તો મિત્રો એ બન્યો છે ગુરુ ટોટલ નાઇન્ટી ટુ ચંદ્રમા છે હાલમાં કોને સીમા પાર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સેવા શરૂ કરી તો મિત્રો એ કરી છે ફોનપે હાલમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરમાણુ ઉર્જા રશિયાએ હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એકસો આઠ નમ્મા ક્લિનિક લોન્ચ કરી છે તો મિત્રો એ કરી છે કર્ણાટકે હાલમાં કોણે મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધી છે વિક્ટોરિયા ગૌરીએ હાલમાં મિંત્રાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા રણવીર કપૂર દૂધ ઉત્પાદનમાં દુનિયાનો નંબર વન દેશ બની ગયો છે મેરા ભારત મહાન હાલમાં ચર્ચામાં રહેલ દેવદર શહેર કયા રાજ્યમાં આવેલ છે મિત્રો ઝારખંડમાં આવેલું છે કોણે નાવ યુ બ્રેથ માટે ગોલ્ડન બુક્સ એવોર્ડ બે હજાર ત્રેવીસ જીત્યો તો મિત્રો એ જીત્યો છે રાખી કપૂરે હાલમાં ક્યાં મૂર્તિ કલા પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ન્યૂ દિલ્હી ખાતે કોને દુનિયાની સૌથી પ્રશંસાવાળી કંપનીઓની લિસ્ટમાં સામેલ કરાઈ ટીસીએસને હાલમાં કેનરા બેન્કના નવા એમડી અને સી ઓ બન્યા છે કે સત્યનારાયણ રાજુ તો ફ્રેન્ડ આ ત્યાં રિવિઝનના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણે યુવાઓ માટે યુવા સંગમ પોર્ટલ લોન્ચ કર્યો ધર્મેન્દ્ર પ્રધાન રાઈટ આન્સર હતું ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં ક્યાં અરબી એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું સાથે જય હિન્દ